નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું બાળકો ધોરણ આઠમાં વિજ્ઞાનમાં આપણે પ્રકરણ અગિયારમું સમજીએ છીએ બળ અને દબાણ જેનો ત્રીજો ભાગ આજે આપણે જોવાનો છે આ ભાગની અંદર આપણે જુદા જુદા પ્રકારના બળ વિશે માહિતી મેળવવાની છે ડિટેલ સ્ટડી તમારે આગળ ઉપર ચેપ્ટર આવશે એમાં આવશે આપણે અત્યારે બેઝિક આમાં ઇન્ફોર્મેશન લેવાની છે તો સૌથી પહેલાં બળના ટોટલ બે પ્રકાર છે સંપર્કબળ અને અસંપર્ક બળ સંપર્ક બળ એટલે કે એવા બળો કે જે કોઈ વ્યક્તિ વસ્તુના સંપર્કમાં આવવાથી લાગતા હોય એટલે કે બે પદાર્થો એકબીજાને ટચ કરે ત્યારે લાગતા હોય તો એને સંપર્ક બળો કહેવાય અને અસંપર્ક બળો કે બિનસંપર્ક બળોનો મતલબ એવો થાય કે એમાં કોઈ પણ બે સપાટી કે કોઈ પણ બે પદાર્થ એકબીજાને અડતા નથી એકબીજાના સંપર્કમાં આવતા નથી તો એને બિનસંપર્ક બળો કહેવામાં આવે છે હવે સંપર્ક બળ જે છે એમાં પહેલું બળ છે સ્નાયુ બળ તો સ્નાયુ બળને સમજવા માટે તમે સવારથી સાંજ સુધીમાં જે કંઈ કામગીરી કરો છો એ બધી જ સ્નાયુ બળને રિલેટેડ કામગીરી કરો છો કારણ કે તમે સ્કૂલ બેગ ઉચકો છો કોઈ વસ્તુને ધક્કો મારો છો કોઈ વસ્તુ ઊંચકો છો કંઈ પણ કામ કરો છો તો એ બળ તમારા શરીરમાં ક્યાંથી આવે છે આપણા શરીરની અંદર જે સ્નાયુઓ છે એ સ્નાયુઓના લીધે આ ક્રિયા થાય છે અને આ સ્નાયુની લીધે જે ક્રિયા થાય છે એટલા માટે એ જે બળ લાગે છે બળને સ્નાયુ બળ કહેવામાં આવે છે એટલે સ્નાયુ બળ છે એ આપણને બધી જ એક્ટિવિટી કરવા માટે કેપેબલ બનાવે છે કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ તમે સ્નાયુ ના લીધે કરી શકો કે તમારા શરીરનું હલનચલન છે શરીરને કોઈપણ જગ્યાએ તમે વાળો છો તમે કસરત કરો છો દોડો છો રોજ બરોજની જે કામગીરી કરો છો એવન બીજા કોઈ શારીરિક ક્રિયાઓ કે બીજા કોઈ કાર્યો કરવા માટે પણ જેમ આપણે સ્નાયુ બળ વાપરીએ છીએ એવી રીતે પ્રાણીઓ પણ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે જેમ કે પ્રાણીઓ દ્વારા આપણે ભાર વહનની કામગીરી કરીએ છીએ અહીંયા તમને આપેલું છે બળદગાડું તો આવી રીતે જુદા જુદા પ્રાણીઓનો ઉપયોગ આપણે જુદી જુદી રીતે કરીએ છીએ એના સ્નાયુબળનો ઉપયોગ કે ખેતરની અંદર બળદનો ઉપયોગ થાય છે ખેતી કામ કરવા માટે ખેતરને ખેડવા માટે ઇવન ગાડામાં જોડીને પણ એનો ઉપયોગ થાય છે ઘોડો છે એ ઘોડાગાડીમાં જોડી અને એનો ઉપયોગ થાય છે ગધેડા જે છે એનો ઉપયોગ જનરલી માલસામાનની હેરફેર માટે થતો હોય છે હવે બહુ ઓછો થાય છે પણ અમુક વિસ્તારોની અંદર હજી પણ એનો ઉપયોગ આ બધી કામગીરી માટે થાય છે ઊંટ છે તો ઊંટની ઉપર પણ પર્ટિક્યુલર કોઈ એરિયા છે જેમ કે રાજસ્થાન છે એટલે કે જ્યાં રણ પ્રદેશ છે ત્યાં ઊંટ સારી રીતે ચાલી શકે છે તો ત્યાં એનો ઉપયોગ આ રીતે થાય છે તો એના દ્વારા જે આપણે કામ લઈએ છીએ એને પણ સ્નાયુ બળ કહેવામાં આવે છે એટલે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય એટલે સ્નાયુ બળને આપણે સંપર્ક બળ કહી શકીએ છીએ કોઈના સંપર્કમાં આવ્યા વગર આપણે સ્નાયુબળ લાગુ પાડી શકતા નથી બીજું જે સંપર્ક બળ છે એ છે ઘર્ષણ બળ ઘર્ષણનો મતલબ થાય ઘસારો કે કોઈ પણ પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે છે તો એમાં ઘસારો આવે છે અને એના લીધે વિરુદ્ધ દિશામાં એનું જે બળ લાગે છે કે પદાર્થની જે ગતિની અવસ્થામાં જે ફેરફાર થાય છે અને એ ઘર્ષણ બળના કારણે થાય છે એટલે ઘર્ષણ બળ છે હંમેશા વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે અને ઘર્ષણ બળ બધા જ ગતિમાન પદાર્થો ઉપર લાગે છે પણ એની દિશા છે એ પદાર્થની જે ગતિની દિશા છે એનાથી ઓપોઝિટ હોય છે અહીંયા આપણે બે એક્ઝામ્પલ આપેલા છે કે એક મેચબુક સાથે મેચસ્ટિક ઘસવામાં આવે છે દિવાસળીને જ્યારે આપણે ઘસીએ છીએ ત્યારે દિવાસળી સળગે છે તો એની જે રફ સાઈડ છે ત્યાં ઘસારો લાગવાના લીધે એમાં સ્પાર્ક થાય છે આપણે દિવાસળીની બનાવટને બધું આગળ જોઈ ગયેલા છીએ એટલે તમને ખબર છે કે કયા રીઝનથી એ સળગે છે બાજુમાં બીજું એક્ઝામ્પલ આપેલું છે કે કેળાની છાલ પર પગ આવવાથી બાળક છે નીચે પડી જાય છે તો એ એટલા માટે કે ત્યાં આગળ ઘર્ષણ બળ લાગતું નથી એટલે બાળકો ઘર્ષણ બળના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે ઘર્ષણ બળ લાગે છે એટલે આપણે ઇઝીલી ચાલી શકીએ છીએ ઘર્ષણ બળ લાગે છે એટલે આપણે બોલી શકીએ છીએ તમે બુકમાં લખી શકો છો તમે બોર્ડની અંદર લખી શકો છો ઘર્ષણ બળ વિશે આખું ચેપ્ટર આપણે આગળ આવવાનું છે એટલે ઘર્ષણ બળ વિશે બહુ ડિટેલમાં ડિસ્કશન આપણે નથી કરતા પણ એક વસ્તુ યાદ રાખવાની કે ઘર્ષણબળ હંમેશા દરેક ગતિમાન પદાર્થો છે એના પર પણ લાગે છે અને એ હંમેશા ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં લાગે છે ઘર્ષણ બળ માટે પણ બે પદાર્થ એકબીજાની જે સપાટીઓ છે એકબીજાના સંપર્કમાં આવવી જરૂરી છે બીજું આપણે જોયું સંપર્ક બળો એટલે કે જે એકબીજાના સંપર્કમાં આવ્યા વગર લાગતા હોય એને કહેવાય સંપર્ક બળો એમાંનું પહેલું છે ચુંબકીય બળ તો ચુંબકીય બળ છે એને સમજવા માટે તમે ચુંબકની પ્રવૃત્તિ સરળતાથી કરી શકો છો ઘરે અને મેં તમને કીધું છે કે જે પ્રવૃત્તિઓ ઘરે થઈ શકે એ તમારે કરવાની છે તો તમારી પાસે ચુંબક કોઈ પણ હોય તમે એ ચુંબકને ત્રણ પેન્સિલ ઉપર કે ત્રણ પેનની ઉપર મૂકી દો અને બીજા ચુંબકના એક છેડાથી આ ચુંબકનો જે છેડો છે એની નજીક લઈ આવવાનો પ્રયત્ન કરો જો વિરુદ્ધ ધ્રુવો બાજુ બાજુમાં હશે તો બંને વચ્ચે આકર્ષણ થશે અને જો સરખા ધ્રુવો બાજુ બાજુમાં હશે તો બંને વચ્ચે અપાકર્ષણ થશે એટલે એક પોઝિશનમાં એવું બનશે કે જ્યારે આકર્ષણ થશે ત્યારે પેલું ચુંબક ખસશે જેના લીધે આપણે જે પેન્સિલ કે જે પેન ઉપર એ ચુંબક રાખેલું છે તો એ પેન્સિલ કે પેન ચાલતા હોય એવું તમને લાગશે જેથી ઇઝીલી તમે આ વસ્તુને જોઈ શકશો અપાકર્ષણ થશે એટલે કે દૂર ખસે છે ત્યારે પણ સેમ વસ્તુ થાય છે બીજું કે તમે કોઈ ખીલ્લી કે કોઈ લોખંડની વસ્તુની નજીકમાં જ્યારે ચુંબકને રાખો છો ત્યારે પણ આ વસ્તુનો આપણને અનુભવ થાય છે કે એની નજીકમાં જ્યારે કોઈ પણ લોખંડની વસ્તુ હોય તો થોડું ડિસ્ટન્સ હશે ત્યાંથી જ તરત એના તરફ ખેંચાશે કારણ કે જે ચુંબકીય રેખાઓ છે એ થોડા દૂર દૂરના વિસ્તાર સુધી લંબાયેલી હોય છે એટલે ચુંબકીય બળ છે એ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે કે જેમાં એકબીજાનો સંપર્ક થતો નથી એના પછી છે સ્થિત વિદ્યુત બળ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ હવે આ અનુભવ અત્યારે શિયાળામાં તમને મેક્સિમમ થાય છે આપણી ટેક્સ્ટબુકની અંદર સ્ટ્રોનું એક્ઝામ્પલ આપેલું છે એની પેલા તમારી પાસે બધા પાસે ઘરમાં દાંતીઓ હોય છે જેની મદદથી આપણે વાળ ઓળીએ છીએ તમે તમારા કોરાવાડમાં એ દાંતિયાને ઘસી અને પેલાં રફ પેજ હોય એના ઝીણા ઝીણા આવા નાના કટકા કરીને મૂકી રાખવાના અને પછી કોરાવાડમાં દાંતિઓ ઘસી અને એ કાગળના ટુકડાની નજીક લઈ આવશો એટલે જેવી રીતે ચુંબકમાં લોખંડ ચોટે છે એવી જ રીતે આ કટકા ઊંચા થઈ અને દાંતિયામાં ચોટી જાય છે તો આ મેજિક નથી પણ આ એના ઉપર લાગતું સ્થિત વિદ્યુત બળ છે કે જેના લીધે એ દાંતિયા તરફ આકર્ષાય છે એવી જ રીતે અહીંયા જે આપણને પ્રવૃત્તિ આપેલી છે એ સ્ટ્રોવાળી પ્રવૃત્તિ છે આ પણ તમે ઘરે કરી શકશો કે પ્લાસ્ટિકની સ્ટ્રો લેવાની છે એના બે સરખા ભાગ કરવાના છે અને એકને દોરીની મદદથી ટેબલની ધાર ઉપર લટકાવવાનો છે અથવા કોઈ પણ એવી જગ્યાએ લટકાવવાનો છે કે જે ફ્રીલી મૂવમેન્ટ કરી શકે હવે સ્ટ્રોના બીજા ટુકડાને આપણે હાથમાં રાખવાનો છે અને જે છૂટો છેડો છે સ્ટ્રોનો એને કાગળના ટુકડા સાથે ઘસવાનો છે એટલે જે લટકાવેલો છેડો છે એને કાગળના ટુકડા સાથે આપણે ઘસવાનો છે હવે સ્ટ્રોના ઘસેલો જે છેડો છે એને લટકાવેલા સ્ટ્રો પાસે લાવવાનો છે અને બંને ટુકડા એકબીજાને અડે નહીં એનું ધ્યાન રાખવાનું છે અને અવલોકન કરવાનું છે કે શું થાય છે તો આપણને તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે નજીક લઈ આવવામાં આવે છે તો જે ઘસેલી કાગળના ટુકડા સાથે ઘસેલી જે સ્ટ્રો છે એ સ્થિર વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે અને આ સ્ટ્રો વિદ્યુત ભારિત પદાર્થનું એક ઉદાહરણ છે એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે એકબીજાની નજીક આવે છે હવે તમારા હાથમાં જે સ્ટ્રો છે એને આપણે કહી સીનશોટ હવે બે સ્ટ્રોને પાછી કાગળના ટુકડાથી ઘસવાની છે અને ફરીથી નજીક લાવવાનો પ્રયત્ન કરશો તો બંને સ્ટ્રો વીજભારિત છે એટલે બંને એકબીજાથી દૂર જાય છે એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે સ્ટ્રોને કાગળના ટુકડા કાગળ સાથે ઘસો છો ત્યારે કોઈ પણ ને તમારો પોતાનો હાથ અડી જવો જોઈએ નહીં એનું કારણ છે કે આપણા આપણું શરીર પણ થોડા ઘણા અંશે વિદ્યુત પસાર થાય છે એટલે વિદ્યુત ભારિત બને છે શિયાળામાં તમને આવા અનુભવો થાય છે પ્લાસ્ટિકની ચેરમાં બેઠા હોય અને એકદમ ઝડપથી ઊભા થઈને કોઈકને અડો તો કરંટનો આવે છે આ અનુભવ તમે બહુ

પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહેવામાં આવે છે આ જે કોમવાળો આપણે એટલે કે દાંતિયાવાળું જે એક્ઝામ્પલ છે એની જેવું જ તમે ફૂગો ફૂલાવીને પણ એ જ એક્સપેરિમેન્ટ કરી શકો વાળમાં ઘસીને દા આ કાગળના નાના નાના કટકા રાખીને એને અટ્રેક કરી શકો તો આ આની પાછળ સાયન્સ જવાબદાર છે અને એ એની પાછળ જે બળ જવાબદાર છે એ છે સ્થિત વિદ્યુત બળ કે જેમાં આપણે એકબીજાને ટચ કરવું પડતું નથી એટલે બિન સંપર્ક બળનું એ એક ઉદાહરણ છે નેક્સ્ટ છે ગુરુત્વાકર્ષણ બળ તો આ ઘણા ટાઈમથી ઘણા વખતથી આ વસ્તુઓ તમે જાણતા હો છો કે કોઈ પણ પદાર્થને જ્યારે ગમે એટલી ઊંચાઈ સુધી ઉપર ફેંકવામાં આવે તો એ પૃથ્વી તરફ જ આવે છે પૃથ્વી તરફ જ પડે છે આપણે ઠે જમ્પ મારીએ તો આપણે પૃથ્વી તરફ જ આવીએ છીએ ઉપર તરફ ગમે એટલે જવાનો પ્રયત્ન કરો પણ ફરીથી પાછા આપણે પૃથ્વી પાસે જ આવીએ છીએ એનું કારણ છે કે પૃથ્વી છે એ આપણને પોતાના તરફ ખેંચે છે અને આ જે ખેંચાણ બળ છે એને પ્રબળ કે ગુરુત્વાકર્ષણ બળ એવું નામ આપવામાં આવે છે આ ગુરુત્વાકર્ષણ બળ છે એ બધા પદાર્થો ઉપર લાગે છે ને દરેક પદાર્થોને પૃથ્વી પોતાના તરફ ખેંચે છે આ રીઝનથી જ્યારે ઝાડ ઉપરથી પાંદડું પડશે કે કોઈ ફ્રૂટ પડશે તો એ જમીન ઉપર જ આવશે નહીં કે દૂર ફગવાય એટલે કોઈપણ પદાર્થ નીચે પૃથ્વી બાજુ જ પડે છે એની પાછળનું કારણ છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગે છે અહીંયા આગળ બીજી આકૃતિ તમે જુઓ તો પૃથ્વી આ રીતે ગોળ છે અને આ આ જ પોઝિશનમાં ક્યાંક આપણે પણ હોઈએ કે એક વ્યક્તિ અહીંયા રહે છે એક નીચેના ખૂણે ને એક આ ખૂણે પણ કોઈ વ્યક્તિ પડી જતી નથી એક તો આપણી જે પૃથ્વીનો ગોળો છે એનો વિસ્તાર તમને ખબર છે એટલે આપણે એના તરફ ખેંચાયેલા રહીએ છીએ કારણ કે પૃથ્વીના કેન્દ્રથી ગુરુત્વાકર્ષણ બળ આપણને સતત પૃથ્વી તરફ ખેંચે છે અને આ ગુરુત્વાકર્ષણ બળના લીધે તમે ઇઝીલી જમીન ઉપર ચાલી શકો છો તમને વિડીયો કદાચ જોયા હોય સ્પેસના વિડીયો જોયા હોય કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી તો ત્યાં આગળ એ લોકોને સ્પેસ જે શટલ હોય છે એમાં જે કોઈ સાયન્ટિસ્ટ કે જે રિસર્ચ માટે ગયા હોય તો એ લોકોને ખાસ આવા અનુભવો થાય છે કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી તો લિટરલી હવામાં કાગળ ઉડતો હોય એમ એ લોકો ઉડતા હોય છે અને આવા ઘણા બધા વિડીયોઝ ન્યૂઝમાં પણ બતાવવામાં આવે છે અને યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ હોય છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી ત્યાં આગળ મનુષ્યની હાલત શું હોય એકચ્યુઅલી પૃથ્વી ઉપર બધે છે પણ અવકાશમાં આવા અનુભવો વધારે થાય છે તો ગુરુત્વ બળ છે એ આપણા દરેક ઉપર દરેક સમય લાગે છે અને આપણને ખબર પણ નથી અને લાગતું રહે છે તો નળ ચાલુ કરીએ ત્યારે પાણી પણ જમીન તરફ આવે છે ઉપર તરફ જતું નથી તો એ ગુરુત્વાકર્ષણ બળના લીધે જ અને નદીની અંદર પાણી વહે છે એ પણ ગુરુત્વાકર્ષણ બળના લીધે જ વહે છે હવે ગુરુત્વાકર્ષણ બળ છે એ ખાલી પૃથ્વીનો એકનો જ ગુણધર્મ નથી મીન્સ કે પૃથ્વી એક જ એવી નથી કે એમાં ગુરુત્વાકર્ષણ બળ છે વિશ્વનો બધા જ પદાર્થો એ નાના હોય મોટા હોય કોઈ પણ હોય તો એકબીજા ઉપર આ ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે અને આ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ આ જે ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એ સી સીધી રીતે આપણને દેખાતું નથી પણ લાગેલું રહે જ છે જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ અને એના લીધે તમે ઇઝીલી ચાલી શકો છો દોડી શકો છો અને જમીન ઉપર આપણે ટકી શકીએ છીએ નહીં તો આપણે બધા પણ ઉડતા હોઈએ જેમ પક્ષીઓ ઉડે છે એમ આપણે પણ ઉડતા હોઈએ તો આ ઇમેજિન કરો તો તમને થોડું ફની લાગે કે આવી કંડિશન જો કૃત્વાકર્ષણ બળ ન હોય તો આપણી કંડિશન શું હોય એ વિચારો તો પણ તમને થોડું ફની લાગે તો આ બાળકો આપણે બે બળો વિશે વાત કરી સંપર્કબળ અને બિનસંપર્કબળ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દબાણ વિશે ડિસ્કશન કરીશું નમસ્કાર